નમસ્કાર મિત્રો હું છું પ્રભાત વાગડિયા અને તમારું સ્વાગત છે આપડી આ યુટ્યુબ ચેનલ ફોર પી એજ્યુકેશન માં અને દોસ્તો આજના વિડિયોમાં આપણે જીકેના પ્રશ્નો જોવાના છે જે તમારી ગવર્નમેન્ટ એક્ઝામમાં ઉપયોગી થઈ શકે તેવા છે જે તમારી કન્ડક્ટર ડ્રાઈવર અને ઓલ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર છે એ ઉપયોગી થઈ શકે તેવા છે તો ચાલો આપણે વિડિયોને સ્ટાર્ટ કરીએ તમારો ટાઈમ વેસ્ટ ન કરતા અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો હતો કે ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો હતો તો 15 ઓગસ્ટ 1975 ના રોજ ગુજરાત રાજ્યમાં હાલમાં કેટલા જિલ્લા છે એટલે કે દોસ્તો આ જૂનું છે હાલમાં કેટલા જિલ્લા છે હાલમાં તેત્રીસ જિલ્લાઓ છે ફ્રેન્ડ્સ કેટલા તેત્રીસ આ જૂનો ડેટા છે અપડેટ કરી લેવો ગુજરાતમાં પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ જણાવો કે ગુજરાતમાં જે પારસીઓને આશ્રય આપનાર રાજાનું નામ શું જાદી રાણા શું હતું જાદી રાણા લોથલ કેટલા વર્ષ પહેલા બંદર હશે એમ મનાય છે કે લોથલ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ માનવામાં આવે છે લોથલ છે એ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ માનવામાં આવે છે ફ્રેન્ડ કે ચાર વર્ષ પહેલાનું બંદર હશે એમ માનવામાં આવે છે લોથલ હવે ભારતમાં પારસીઓ ગુજરાતના કયા બંદર પર આવ્યા હતા કે ભારતમાં પારસીઓ ગુજરાતના સૌ પ્રથમ કયા બંદર પર આવ્યા હતા પારસી લોકો સંજાણ બંદર પર કયા સંજાણ બંદર પર બનાસ બનાસ નદીના જે નદીનું પ્રાચીન નામ શું છે બનાસ નદીનું પ્રાચીન નામ શું છે ફ્રેન્ડ તો શરૂઆત દોસ્તો દાંડી કુચની શરૂઆત ક્યારે થઈ હતી કે દાંડી કુચની શરૂઆત ક્યારે થઈ હતી બાર માર્ચ ઓગણીસો ના રોજ ક્યારે

આગળમાંથી એક નદી નીકળે છે એ નદીનું નામ કોના પરથી પડ્યું છે વિશ્વામિત્ર ઋષિના નામ પરથી પડેલું છે હવે આગળનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં કેટલી ગ્રામ પંચાયતો આવેલી છે ફ્રેન્ડ કેટલી ગુજરાતમાં કેટલી ગ્રામ પંચાયતો આવેલી છે તેર હજાર એકસો ને સિત્યાસી ગુજરાતમાં કુલ કેટલી તાલુકા પંચાયતો આવેલી છે ફ્રેન્ડ્સ બસો ને છવ્વીસ ગુજરાતનું કયું શહેર સૌથી વધુ વસ્તી ધરાવે છે અમદાવાદ ગુજરાતનું કયું શહેર સૌથી વધુ વસ્તી ધરાવે છે અમદાવાદ ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે કમલા નહેરુ જીઓલોજીકલ પાર્ક કાકરિયા અમદાવાદ કે સૌથી પ્રાણી સંગ્રહાલય કયું ભારતનું સૌથી મોટું મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે કમલા નહેરુ જીઓલોજીકલ પાર્ક કાકરિયા અમદાવાદ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં કયા સ્થાને આવે છે વિસ્તારની દ્રષ્ટિએ જે ભારત ગુજરાત છે ભારતમાં કયા સ્થાને આવે છે સાત ગુજરાત રાજ્યની મુખ્ય ભાષા કઈ છે કે ગુજરાત રાજ્યની મુખ્ય ભાષા કઈ ગુજરાતી ભાષા કેટલા ટકા લોકો નેવું ટકા ગુજરાતમાં ગુજરાતી બાદ સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે ગુજરાતમાં જે ગુજરાતી બાદ સૌથી વધુ બોલાતી ભાષા મરાઠી ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયા કાંઠો ધરાવે છે કે ગુજરાતનો કયો જિલ્લો છે સૌથી વધુ લાંબો દરિયા કાંઠો ધરાવે છે જામનગર ધણસો ચોપ્પન કિમી ગુજરાત ભારતમાં કઈ દિશાએ આવેલું છે પશ્ચિમ દિશાએ ગુજરાત છે ભારતમાં કઈ દિશાએ આવેલું છે પશ્ચિમ દિશાએ જામનગરમાં આવેલા કયા કિલ્લાને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવે છે લાખોટા ફોર્ટ જામનગરમાં આવેલા કયા કિલ્લાને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવે છે લાખોટા ફોર્ટ દોસ્તો અમુક ડેટા છે જૂના છે તો હું તમને જે ડેટા અપડેટ કરીને આપણે નેક્સ્ટ તમને જણાવીશ હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર